जय सच्चिदानंद, जय सच्चिदानंद। सारा दिवसना पुरुषार्थमा पांच इंद्रियोना ભોગવટાને એ લાગે છે આપણને સામાન્ય નો કર્મ જેમાં સમાવિષ્ટ થાય છે, પણ એ નો કર્મ એવું કર્મ પણ બહુ જ ઊંજાવે એવું છે। એટલે આપણે શું કહીએ કે હવે આપણે આ પાંચ ઇન્દ્રિયોના વિષયને અને એમને ખાસ કરીને સ્પર્શ, સ્વાદ અને ગંધ એના પર ફોકસ કર્યું છે। હજી એક અઠવાડિયું આપણે એના પર ફોકસ કરીશું, ક્યાં ક્યાં સુગંધ અને દુર્ગંધ, પછી એ ખાવાનાની સુગંધ હોય, એના માણસની પસીનાની સુગંધ હોય, કશે એવી જગ્યા પર ગયા હોય ત્યાં આવડી ગંધ સુગંધ, અને કેટલાક લોકો બહુ એલર્જીક હોય છે યા પીકી હોય છે, બહુ ગંદુ છે, બહુ ગંદુ છે, બહુ વાસ આવે છે, અને એ બધાને આપણે સારી રીતે જોઈશું અને એમાંથી નીકળવાનું છે। આપણે પાસે દાદા ભગવાનનો જે દિવ્ય દાખલો છે કે એમણે ક્યારેય પણ એવું કશું એવા કોઈ ઉદ્ગાર સાંભળ્યા નહીં હોય, આપણે દિગંતભાઈને થોડું પૂછીશું પછી ક્વિકલી કે ક્યારે પણ દાદા એવું બોલ્યા આ કઈ ગંધ આવે છે। અને એક વસ્તુ ખબર છે કે એક મહાત્માના ઘરે જયારે દાદા હતા અને ત્યાં કોઈ વસ્તુનો વઘાર થયો હતો, અને એ વઘારથી આખા ઘરમાં બધા લોકો ખાંસી ખાતા હતા, છીંકવા લાગ્યા હતા। દાદાએ ખાંસી પણ નહીં ખાધી, છીંક્યા પણ નહીં, અને કીધું કે જો આ વઘાર એમ કે છે કે બહાર આટલું આપણે શું કહેવાય અસર કરે છે તો અંદર જઈને શું કરતું હશે, આટલું એ બોલેલા। મુંબઈમાં બનેલી વાત છે, પણ મુદ્દો એ છે કે બધા છીંકતા હતા આ શું કર્યું શું કર્યું કરીને, અને દાદા જાણે એબ્સોલ્યુટલી નોર્મલ જ હતા। એટલે હવે એમની અંદરની દશા શું હશે આપણને નથી ખબર, પણ એવું સમજાય કે જે અતિન્દ્રિય સુખ વાળા છે, જે આવી રીતે ગંધને જાણવા સ્વરૂપે હોય છે, તો એમના રિએક્શન પણ એવા જે આપણા બધાના હોય છે તે એમના રિએક્શન પણ નહીં આવ્યા। એટલે જ્યારે આપણે પણ એવી રીતે જોવા સ્વરૂપે રહીશું ગંધને બીજા બધા જ પાંચ ઇન્દ્રિયોના, તો એની અસર આપણી બંધ થઈ જશે અને આપણે સ્વસ્થ રહી શકશું। જરૂરથી આખા દિવસ દરમિયાન આપણે આ પુરુષાર્થમાં રહીશું, તો મહાત્માઓ તમે જરૂરથી તમારો અનુભવ કેવા પધારજો, બે મિનિટ દિગંતભાઈ। દાદા કડું કર્યા તું પીતા હતા ને, તો ચાની જેમ એક એક સીપ કરીને પીતા હતા, અને પછી એમને કોઈ પાણીની જરૂર પડે કશું નહીં, એટલે સ્વાદનું બી એમને કોઈ પણ જે છે છ બધા એમને એક હતા। ના ના બરાબર છે, એટલે આપણે શું કહીએ છીએ આપણે જે ગમો અણગમો પણ જે રહેલો છે ને ડિસ્ચાર્જ કર્મના હિસાબે, તો એની અસર આપણને જ્યારે આપણે એને એન્કાઉન્ટર કરીએ છીએ ફેસ કરીએ છીએ ત્યારે આવે છે। દાદાને ગમો અણગમો પણ નીકળી ગયો હતો, તો એના લીધે એ કહે છે ને કે સંપૂર્ણ અતિન્દ્રિય સુખના ઉપયોગમાં, અતિન્દ્રિય જ્ઞાનના ઉપયોગમાં એ પોતે બહુ સારી રીતે રહેતા હતા, એનું એક જાતનું પ્રમાણ આપણને મળે છે। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ।